રાજકોટ રાજનગર ચોકમાં આવેલ જીબીની કોર્પોરેટર ઓફિસ ખાતે વિરોધ. વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારો દ્વારા પોતાની માંગણી લઈ કરાયો વિરોધ. વિદ્યુત સહાયકમાં પાસ થયેલ 100થી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ના કરાતા ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો હતો. વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જીબી ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો. અહેવાલ દીપક રાઠોડ. મારું નામ મયુર સિંહ જાડેજા છે. એ વિરોધમાં એવું છે કે જે આરટીઆઈ માં અમે જીએસઓ ફોર મુજબ જગ્યા માંગેલી હતી, જેમાં 46 માંથી 8 કે 9 ડિવિઝને કે 11 ડિવિઝને જગ્યા આપેલી છે. 8 ડિવિઝન 11 ડિવિઝનની જગ્યા 361 થાય છે. તો તમે સમજી શકો કે ઓન પેપર આરટીઆઈ માં જીએસઓ ફોર મુજબ 46 ડિવિઝનની જગ્યા કેટલી થાય. તો ઓન પેપર મહેકમ છે તો આ લોકોને અત્યારે ભરવી નથી. અમારા લિસ્ટને પૂરું થવામાં ફક્ત ને ફક્ત આજે 15-20 દિવસ વધ્યા છે. અને આયોજન એવું છે કે માર્ચના એન્ડમાં કે એપ્રિલના સ્ટાર્ટમાં આ લોકોને પાછી એક્ઝામ લેવી. હવે પાછી એક્ઝામ લેવી કંપનીના પૈસાનો બગાડ કરવો, તો આ વેઇટિંગ લિસ્ટમાં 91 માર્ક વાળા પડ્યા છે. હજી 91 માર્ક વાળાનો વારો નથી આવ્યો, 90 માર્ક વાળાનો વારો નથી આવ્યો, બરોબર છે. તો હવે એમ કે એ વેઇટિંગ લિસ્ટમાંથી ઓપરેટ કરી અને એ જગ્યા ભરે, બરોબર છે, તો બીજી કોઈ એક્ઝામ લેવાનો મતલબ કઈ રહેતો નથી, બરોબર છે. એટલું જ કહેવાય. આજે વિરોધમાં કેટલા લોકો ભેગા થયા? વિરોધમાં આજે 700-800 ભેગા થયા છે ને. હજી બધા આવકમાં છે, બધા પોતાના હક માટે લોકશાહીના સ્તંભ એક ભાગ રૂપે અમે અહીંયા અમારી માંગણી રાખવા આવ્યા છે. અમે કોઈ તોડફોડ, કોઈ નુકસાન કે કઈ કરવા આવ્યા નથી. અમે શાંતિથી ખાલી માંગણી રાખવા આવ્યા છે. માંગણી નહીં સ્વીકારાય તો અમે શાંતિથી બેસીને જે ટૂંકમાં બેસીને એક ગાંધીજી ત્યાં માર્ગે જે કરવાનું છે, બરોબર છે, એ કરશું. અમે કોઈને નુકસાન કે કઈ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન, કોઈ પણ વ્યક્તિને નુકસાન એવું કઈ નહીં પહોંચે.